નમસ્કાર સીએનબીસી બજારના વીકલી ટોપિક્સ આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુક્ર સમગ્ર સપ્તાહ માર્કેટ એક વોલટલ રહ્યું સાથે ધીમી ગતિ પરંતુ એક તેજી જાળવવામાં સફળ ગ્લોબલ સંકેતો એફઆઈએસડીઆઈએસ નંબર્સ ઘણા બધા ફેક્ટર્સ જે છે એના પર ફોકસ પણ રહ્યું સેક્ટર રોટેશન પણ જોવા મળ્યું નિફ્ટીને ખરીદારીમાં ક્યારેક આઈટી ફાર્મા એફએમસીજી તરફથી સપોર્ટ મળ્યો તો ક્યારેક નિફ્ટી બેન્કને સપોર્ટ પ્રાઇવેટ બેંક્સ તરફથી પણ આપણને જોવા મળ્યો પરંતુ આ બધા સંકેતો વચ્ચે હવે ક્યાં સ્ટોક્સ કે સેક્ટર્સ તમારા ફોકસમાં હોવા જોઈએ પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ આપણા એક્સપર્ટ આપણને જણાવશે અને આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલિયમ મોનિયલ ઇન્ડિયાના પવન કુમાર શહેરના જીગર બંનેનું સ્વાગત છે શો પર જીગર શરૂઆત કરીએ સૌથી પહેલા તો ટેકનિકલ સેટઅપ માર્કેટ માટે સમજીએ કારણ કે હવે જ્યારે મંથલી એક્સપાયરી તરફ આપણે આગળ વધશું આવનારા સપ્તાહ અને એક ફોકસ અને અનુમાન છે કે ફરી ઇન્ડેક્સ આપણને નવા લેવલ તરફ પણ એક જતું જોવા મળે અને સપ્તાહના શુક્રવારથી આપણે જોયું કે માર્કેટમાં એક મજબૂતી જોકે વોલિટાલિટી ધીમી ગતિ મર્યાદિત રેન્જ ઘણી બધી

સેવન ના ઉપર જ મળશે એક્સપાયરીની એ અરાઉન્ડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ સેવન હંડ્રેડ થી લઈને પચીસ હજારની વચ્ચે રહેશે અને ઓવરઓલ માર્કેટ અત્યારના બાયોન ડિપ્સ જ છે અગર નીચે મળે છે તો સારા એવા જે સ્ટોક્સ છે એની અંદર આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ એઝ ઓફ નાવ એવું કઈ લાગતું નથી કે સેલિંગ કે મે થોડી વીકનેસ આવી શકે છે માર્કેટમાં એવું કશે પણ સાઇન નથી ચાર્ટ ઉપર

ए क्रॉस जो ये करव जीइए निफ्टी फिफ्टी इज रेडी टू मूव टू ट्वेंटी फाइव फाइव हंड्रेड ट्वेंटी फाइव सिक्स हंड्रेड काइंड ऑफ रेंज बट यस करंटली ट्वेंटी फोर थाउजेंड एट फिफ्टी थी लई पच्चीस हज़ार में एक रेजिस्टेंस है तब जो ऑलमोस्ट uh, गई काले आज क्रॉस कर होल्ड कर निष्फल छे तो एक पॉज छे पॉज पास कदाच फरी ट्रेंड रिज्यूम थो ऊपरनी बाजू नीचेना रेंज में आप सपोर्ट में बात करिए तो

વધારે રહેશે કન્સર્ન ખાલી એક જ છે કે બેંક નિફ્ટીમાં પાર્ટિસિપેશન નથી આવી રહ્યું બેંક નિફ્ટી મને એમ લાગે છે કે હજુ પણ થોડુંક લેગાર્ડ ટ્રેડ કરી રહ્યું છે એક્યાવન હજાર પાંચસોનો રેન્જ છે જે બેંક નિફ્ટી નિ ક્રોસ કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે એક્યાવન હજાર પાંચસો તરફ જો ક્રોસ કરીને હોલ્ડ કરશે બેંક નિફ્ટી પણ ત્યાંથી તે સારો એવો સપોર્ટ મળશે અને ત્યારે બેંક નિફ્ટીમાં પણ સારી એવી તેજી આવતા દિવસોમાં જોવા મળી શકાય નેટ ટુ નેટ કહી શકીએ તો બેંક નિફ્ટીમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે તો મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ વીકમાં આપણે બેંક નિફ્ટીમાં એઝ વેલ એઝ નિફ્ટીમાં સારું એવું મૂક જોવા મળી શકે એવી પોસિબિલિટી છે નેક્સ્ટ વીક એટલે મંથલી એક્સપાયરીનો સપ્તાહ અને એક સારો એવો મૂવ ઇન્ડેક્સ આપણને બતાવી શક્યતા આ ખાસ રજૂઆતમાં આપણી સાથે અન્ય એક્સપર્ટ પણ હવે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરીવેટિવ એનાલિસ્ટ વિનય રાજવાની વિનય સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં માર્કેટ પર વિનય ચર્ચા કરી રહ્યા હતા કારણ કે જે એક સપ્તાહનું એક પરફોર્મન્સ જોયું છે ઇન્ડેક્સ સ્પેસિફિક એક સેક્ટરમાં ખાસ કરીને એક રોટેશન ક્યારેક માર્કેટની એક મજબૂતીમાં રિકવરીમાં સેક્ટર જે છે એક પરફોર્મ કરતા અને કન્ટ્રીબ્યુટ કરતાં આપણને આઈટી એફએમસીજી ફાર્મમાં દેખાય તો ક્યારેક એન્ડ ગેસ ઇન્સ્યોરન્સ કંપનીઓ સપોર્ટ કરે સામે નિફ્ટી બેન્ક માટે પણ એકાદ સેશન એવું પણ રહ્યું કે નિફ્ટીની સામે એક આઉટ પરફોર્મન્સ પણ આપણને જોવા મળ્યું પ્રાઇવેટ બેન્ક્સ અને પીએસયુ બેન્ક્સ જે થોડું આપણને પરફોર્મન્સ નહોતું જોવા મળ્યું એમના તરફથી કોન્ટ્રીબ્યુશન પરંતુ ઓવરઓલ જ્યારે એક સપ્તાહ આપણે જોઈ રહ્યા છીએ હવે આવનારા મંથલી એક્સપાયરીમાં જોઈ રહ્યા છીએ બીજો એક ફોકસ ખાસ વિનય હતું એના પર પણ તમારી પાસેથી વ્યૂ જાણીશું એક એડવાન્સ ડિક્લાઇન રહેશો એ ફોકસમાં ખાસ કારણ કે એ સતત આપણને થોડું આઉટ ટુ વીક એક તેજી સાથે જોવા મળ્યો છે રિસ્પેક્ટિવ ઓફ ઇન્ડેક્સની ચાલ કેવી રહી છે એની સામે તમે કઈ રીતે જોઈ રહ્યા છો બધા પર એક વ્યૂ લઈએ માર્કેટ પર માર્કેટમાં સૌથી સ્ટ્રોંગ જે ફેક્ટર છે એ છે માર્કેટની બ્રેથ નિફ્ટી માઇક્રો કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આ બંને ઇન્ડેક્સ બહુ સ્ટ્રોંગ રહ્યા છે બ્રોડર માર્કેટ ઘણો સારું કરી રહ્યા છે લાર્જ કેપ સેક્ટર્સ માં જોઈએ તો આપણે રોટેશન થઈ રહ્યું છે ક્યારેક ઓઇલ એન્ડ ગેસ ચાલે છે ક્યારે એફએમસી ચાલે છે તો ક્યારેક આઇટી અને ફાર્મા ચાલે છે તો રોટેશન સારું થઈ રહ્યું છે પણ હજુ પણ એવું જેવું જોઈએ એવું આઉટ પરફોર્મન્સ નથી આવી રહ્યું લાર્જ કેપ સ્પેસમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપ ઘણો સારી ટ્રેન્ડ બતાવે છે ધેટ્સ અ વેરી ગુડ સાઇન અને એની પાછળ જેવું લાગે છે કે હવે લાર્જ કેપ ઇન્ડેક્સ ઇન્ડેક્સિસ માં પણ બ્રેકઆઉટ્સ આવી જાય તો જો નિફ્ટી અત્યારે ઓલ માહિતી એક જેટલું દૂર છે વિચ ઇઝ નોટ ધેટ ફાર તો ઓવરઓલ એવું બની શકે કે માર્કેટની બ્રેથને જોતા ને જે રીતના સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે છેલ્લા સાત સેશન થી આપણે નિફ્ટીમાં પણ ધીમે ધીમે વધારો જોયો છે ગ્લોબલ માર્કેટના સંકેતો પણ પોઝિટિવ આવી રહ્યા છે થોડું ઘણું માઇનર કરેક્શન એની ટાઈમ આવી શકે પણ મને લાગે છે ચોવીસ હજાર છસો થી ચોવીસ હજાર છસો પચાસ એ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે નિફ્ટી માટે અને એ સ્ટોપલોસ થી અમે અમારા ક્લાયન્ટ ને ટ્રેડિંગ લોંગ પોઝિશન જાળવી રાખવા માટે કહી રહ્યા છે અને ઘણા બધા સેક્ટર અમને એને સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ મળી રહ્યા છે તો એમાં આપણે ટ્રેડ કરીએ તો સારા રિટર્ન્સ મળશે તો આવનારા 1 થી 2 વીકમાં મને એવું લાગે છે કે બજારમાં સેક્ટર સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલ જારી રહેશે અને આપણે આઈડેન્ટિફાય કરવાનું રહેશે અને ખાસ કરીને બેંક નિફ્ટીની વાત કરતા તો બેંક નિફ્ટી એવો કોઈ ખાસ પરફોર્મન્સ અને કન્ટ્રીબ્યુશન આ રેલીમાં નથી આપ્યું પણ મને લાગે છે કે ધેટ કેન બી અ જોકર ઓર અ જોકર ઇન ધ પેક કારણ કે હવે એક ઓવરસોલ્ડ થયા પછી થોડું કન્સોલિડેશન થાય છે તો મને એવું લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અલોંગ વિથ ધી પીએસયુ બેંક્સ અહીંયાથી એક સરપ્રાઈઝ વધારો બતાવી શકે છે ને અલ્ટીમેટલી માર્કેટ અહીંથી ઉપર જાય તો નેક્સ્ટ વીક માટે મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વિલ ડુ વેરી વેલ અને ધીમે ધીમે માર્કેટ હવે ઓલ ટાઈમ હાઈ તરફ જશે એવી મારી આશા છે ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ તરફ આપણે નેક્સ્ટ વીકમાં પણ જઈ શકીએ છીએ મંથલી એક્સપાયરી પણ ખાસ આ સિરીઝ માટે ફોકસમાં રહેશે તો હવે સ્ટોક્સને સેક્ટર્સની જે ચર્ચા કરી રહ્યા છે તો પસંદગી સાથે શરૂઆત કરીએ જીગર જાણીએ આપણી પાસેથી સૌથી પહેલાં કયું સેક્ટર ફોકસમાં અને એમાંથી પહેલું કયું કાઉન્ટર રેકમેન્ડેશન રહેશે આ વીકલી ટોપિક્સમાં સૌથી પહેલા પ્રાઇવેટ બેંક મને એઝ ઓફ નાવ સારી લાગી રહી છે સ્પેસિફિકલી આઈસીઆઈસીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંકમાં

જી જો ફર્સ્ટ પીક રહેશે આજે મીડ કેપ સ્પેસ થી રહેશે તમે જોશો તો કે સેક્ટર રોટેશન કેપ માં ઘણું સારું એવું થઈ રહ્યું છે અને જેસ્ટો ઘણા ટાઈમ થોડાક ટેકનિકલી સ્ટ્રોંગ છે પણ અન્ડર માં તો એ ત્યાં પરફોર્મન્સ આવી રહ્યું છે એ છે ગો કલર્સ કરીને ગો કલર્સમાં તમે જોશો તો કે વીકલી ચાર્ટ ઉપર સ્પેશિયલી ક્લોઝિંગ બેસીસ ઉપર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે ડેલી ચાર્ટ ઉપર પણ લાઇન બ્રેકઆઉટ છે ટેકનિકલી થોડુંક જે મુવિંગ એવરેજેસ છે એનું સેફ થોડું ડાઉનવર્ડ સ્લોપિંગ છે પણ બધા જે પણ કેમ મુવિંગ એવરેજેસ છે એના ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે મોમેન્ટમમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીને ગો કલર્સ કરંટ રેટ જે અગિયારસો પચાસથી લઈને પંચાવન રૂપિયાના વચ્ચે ચાલી રહ્યા છે એ રેન્જમાં બાય કરી શકાય

ગો કલર્સ ફર્સ્ટ કાઉન્ટર આયા થી પાવર તરફ થી 1080 નીચેની તરફ ફસ્ટ સ્ટોપ લોસ ધેરમાં રાખવાનો છે 1275 અને ત્યારબાદ ઇન્ફેક્ટ 1350 સુધીના લેવલસ પર ગો કલર્સ બતાવી શકે છે વિને આપની પાસે જાણીએ રેકમેન્ડેશન કયા સેક્ટર કાઉન્ટર તમારા તરફ થી રહે છે એક મિડકેપ આઈટી સ્ટોક્સ મને ખાસો પસંદ છે જે વીકલી ચાર્ટ્સ સારો ડેવલપ થઈ રહ્યો છે અને એક મન્થલી ચાર્ટ્સ પર લોંગ ટર્મ ચાર્ટ્સ પણ એક બોલિશ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન સમને બ્રેકઆઉટ દેખાઈ રહ્યો છે

એક પોઝિશનલ અને સ્વિંગ ટ્રેડર તરીકે તમે લોસ રાખી શકો છો અઠ્યાવીસો પંચોતેર ઉપર અને અપસાઇડમાં તમે બત્રીસો પંચોતેર ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો તો મારી પહેલી પસંદગી રહેશે માસ્ટેક જે એક આઈટી આઈટી સ્ટોક છે અને ટાર્ગેટ મારા થ્રી ટુ સેવન ફાઈવ ના રહેશે

તમે જોશો તો ઘણા ટાઈમથી આ સ્ટોકમાં એક અંડર પર્ફોમન્સ છે પણ હવે જે રીતે મોમેન્ટમ એક્સેલરેશન આ સ્ટોકમાં થઈ રહ્યું છે એસ્પેશિયલી વીકલી ચાર્ટ ઉપર એ બધા ફેક્ટર્સને કન્સિડર કરીને એમ દેખાય છે કે બેન્ક નિફ્ટીમાં એક બેંક અને જે અંડર પરફોર્મન્સ છે એ અને કોટક મહિન્દ્રા નો અન્ડર પરફોર્મન્સ સાઇમલટેનિયસલી થઈ રહ્યું છે તો જે રીતે અમારું એક્સપેક્ટેશન છે કે આવતા દિવસોમાં બેંક નિફ્ટી પરફોર્મ કરી શકે તો ઓબવિયસલી જે કાઉન્ટર પાર્ટ છે આઈસીઆઈસીઆઈ બેંક કોટક બેંક એસડીએફસી બેંક કરવું જોઈએ તો એટલે કોટક મહિન્દ્રા બેન્ક સિલેક્ટ કર્યા છે અપ્રોક્સિમેટલી કરંટ જે રેટ છે વન થાઉઝન્ડ એટ હન્ડ્રેડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવના રેન્જમાં એ રેન્જમાં બાય કરી શકાય છે વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ થર્ટી રૂપીઝનો સ્ટોપલો રાખવો જોઈએ અને અપ્રોક્સિમેટલી ટુ થાઉઝન્ડ રૂપીઝના આજુબાજુના ટાર્ગેટ રાખવો જોઈએ આ સ્ટોકનું ટાઈમ ફ્રેમ વાત કરીએ તો એટલીસ્ટ ટુ ટુ વન ટુ ટુ નેક્સ્ટ એટલે ટુ સિક્સ મંથ પોઈન્ટ ઓફ વ્યૂ આ રેકમેન્ડેશન રહેશે ઓકે તો ત્રણથી છ માટે કોટક મહેત્રા બેંક 730 स्टॉप लॉस मार्टिनो लेवल ऊपर 2000 સુધીના લક્ષ્યાંક કા કાઉન્ટર બતાવી શકે છે વિનય આપની પાસેથી જાણીએ માસ્ટક મિડકેપ આઈટી બાદ હવે ક્યાં ફોકસ અને કયું રેકમેન્ડેશન છે બીજો બીજો સ્ટોક જી તો મારી બીજી પસંદગી છે સાત આઠ મહિનાથી આ સ્ટોક સત્તરસો એસી ના લેવલ આસપાસ એક રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે એક મોટું લાંબુ કોન્સોલિડેશન હતું પંદરસો પચાસ થી સત્તરસો સિત્તેર લગભગ અઢીસો ત્રણસો રૂપિયાની રેન્જમાં છેલ્લા આઠ દસ મહિનાથી આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે જે એના ઓલ ટાઈમ હાઈને ફિફ્ટી ટુ વીક ખાઈની આસપાસની જ અપર બેન્ડ થઈ શકાય તો હવે એવું લાગે છે કે છેલ્લા ત્રણ ચાર દિવસમાં જે રીતના ડેવલપમેન્ટ થયા છે અને જે રીતના સેક્ટરમાં પાર્ટિસિપેશન આવ્યું છે નોટ ઓનલી રેડિકો ખેતાન પણ તમે યુબીએલ કે અ યુનાઇટેડ સ્પિરિટ્સ કે જેટલા પણ સ્ટોક જે લિકર કંપનીઝ છે એ બધામાં એક સારું ટ્રેક્શન મને દેખાઈ રહ્યો છે ચાર્ટ્સ ઉપર તો રેડીકો ખેતાન આઈ એમ કન્સિડરિંગ અ મીડિયમ ટુ લોંગ ટર્મ બ્રેકઆઉટ અત્યારે જે રીતના બે ત્રણ દિવસથી એક સારા વોલ્યુમ સાથે આમાં ઓછાળો આવ્યો છે મને લાગે છે કે ઇટ ઇઝ ઓન ધ વર્ડ ઓફ ગિવિંગ અ બિગ બ્રેકઆઉટ ઓન ધ મંથલી ચાર્ટ જે દસ મહિનાનું એક કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ ગણાશે તો હું એને કન્સિડર કરતા રેડીકો ખેતાનમાં લોંગ કરવાની સલાહ આપી રહ્યો છું સત્તરસો એસી સત્તરસો પંચ્યાસી ની આસપાસ તમે લોંગ કરી શકો છો સત્તરસો વીસ નો સ્ટોપ લોસ રાખો છો એઝ અ સ્વિંગ ટ્રેડર અને અપસાઇડમાં ઓગણીસો પચીસ ના મારે ટાર્ગેટ દેખાઈ રહ્યા છે આનો જે વ્યૂ છે તમે બે થી ત્રણ વીક રાખશો તો સારું રહેશે કારણ કે પોઝિશનલ કોલ છે નોટ નેસેસરીલી કે તમે નેક્સ્ટ વીકમાં દેખાય પણ મને એવું લાગે કે તમે એક મહિનાનો પણ વ્યૂ લેશો તો ઘણા સારા રિટર્ન મળી શકે છે તો રેડીકો ખેતાન મારા તરફથી સેકન્ડ પીક રહેશે ટાર્ગેટ વન અને સ્ટોપ લોસ વન લાસ્ટ પિક પરના જાકરી અને ચર્ચા કરીએ પવન આપની સાથે શરૂઆત કરીએ જે બે સ્ટોક્સ અમારા તરફથી છે ગો કલર્સ અને કોટક મહેન્દ્ર આ થર્ડ કાઉન્ટર કયું રહે થર્ડ કાઉન્ટર છે વન સેકન્ડ બીએફઆઈ સેક્ટર થી જાય લાઈફ તમે એસડીએફસી લાઈફ માં તો જે ઓવરલ જે મોમેન્ટમ છે અને ટ્રેન્ડ છે ખૂબ જ પોઝિટિવ છે અને સ્ટોક કન્સિસ્ટન્ટલી ફ્રોમ ધ લાસ્ટ કપલ ઓફ મંથ એક સરવ્યુ પરફોર્મન્સ બતાવી રહ્યું છે करंटली स्टॉक सैवन हंड्रेड ट्वेंटी फाइव सैवन थर्टी रेन्ज में है मागे कि मतलब दिस मे बी ए आउट परफॉर्मर काइंड ऑफ स्टॉक में बी इन कमिंग फ्यू मंथ्स एंड क्वार्टर्स सो आ स्टॉक ने करंट रेट पर बाय करव जीइए स्टॉपलॉस पॉइंट बात करिए तो uh, एक रिस्क मैनेज करने रिसेंट लो है એપ્રોક્સિમેટલી ઇન ધ રેન્જ ઓફ સિક્સ સેવન્ટીના રેન્જમાં ત્યાં સ્ટોપલો રાખવો જોઈએ અને આ સ્ટોક થોડું પેશન્ટલી હોલ્ડ કરવો જોઈએ મને એમ લાગે છે કે આ સ્ટોકમાં સારો એવો મૂવ બની શકે અહીંથી એક ટાર્ગેટ પોઈન્ટ ઓફ વ્યુ વાત કરીએ તો એટ હંડ્રેડ ફિફ્ટીથી લઈને એટ હંડ્રેડ સેવન્ટી સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ થ્રી ફોર મંથમાં આ સ્ટોકમાં જોવા મળી શકાશે

તરફથી ત્રીજી પસંદગી છે ઓટો એન્સિલરી સ્પેસ કહી શકાય ટાયર કંપની છે સીએટ લિમિટેડ સીએટ માં એક એક હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન બનવાનું સ્ટાર્ટ થયું છે અને છેલ્લા 10 થી 12 વીક થી આ સ્ટોક માં એક કન્સોલિડેશન જોવાયો તો ઉપરની સાઈડ 2800 ની એક રેન્જ હતી કે જે ક્રોસ નથી થતી નીચે માં આપણે જોયું તો કે છેલ્લા 10 વીક માં એને 2500 ની આસપાસ એક મલ્ટીપલ બોટમ્સ બનાવી છે તો 2500 થી 2800 નો એક રેન્જ હતી કન્સોલિડેશન હતો એ કન્સોલિડેશન માંથી કેફિકા કેવું લાગે છે કે બ્રેકઆઉટ આવતા આવી રહ્યું છે અને એક નોટ ઓનલી સીએટ પણ તમે જોશો કે એપોલો ટાયર અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીમાં પણ એક ટ્રેક્શન જોવાયું છે અને સીએટનો સેટઅપ કમ્પેર ટુ અધર ટાયર સ્ટોક્સ વેરી સ્ટ્રોંગ અને મને લાગે છે કે ટાયર સ્પેસમાં આ સ્ટોક એક લીડ કરીને ચાલી શકે છે તો ઓટો સ્પેસમાં તો સારી એવી જોઈ જ છે પણ સીએટ લિમિટેડ જે સ્ટોક ખાસા ટાઈમથી કોન્સોટેશનમાં હતો એ હવે એક સારો મોમેન્ટમ બતાવી રહ્યો છે અને આવનારા સમયમાં પણ સારા રિટર્ન્સ આપે એવું મારે લાગી રહ્યું છે ચાર્ટિકલી અને માં મારી ટ્રેડિંગ રિકમેન્ડેશન રહેશે લગભગ 2800 થી 2830 ત્રીસ ની રેન્જમાં તમે બાય કરો તમે પચીસો નો નો સ્ટોકલો આપો થોડો ડીપ સ્ટોકલો આપું છું કારણ કે ની વોલેટિલિટી ને કન્સિડર કરી રહ્યો છું અને જે રીતના सेटअप छे ने रिस्पेक्ट आपी ने तो 2830 पर लॉन्ग करवानो 2575 कर नो एक पोजिशनल स्टॉप लॉस रहेसे अन अपसाइड नो टारगेट पण मारा तरफ थी मोरो मोटो रहेसे 3193 3, आ, 3193 थी 3200 तो लगभग 3200 अन 3190 नी आसपास नो तुम्ही टारगेट गणी शको तो सी एक लिमिटेड मारा तरफ थी पसंद की रहेसे जे एक ઓકે સીએટ લિમિટેડ વિનય તરફથી થર્ડ કાઉન્ટર પચીસસો પંચોતેર અહીંયા સ્ટોપલોસનું લેવલ ધ્યાનમાં રાખવાનું છે એકત્રીસો નેવુંથી બત્રીસો સુધીના બીજા લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને જીગર આપણી પાસેથી હવે જાણીએ આઈસીઆઈસીઆઈ બેંક ભરૂસે રિન્યુએબલ્સ થર્ડ પિક ટોપિક છે કેમિકલ સેક્ટર માંથી છે લક્ષ્મી ઓર્ગેનિક્સ ઘણા વીક્સ એક પર્ટિક્યુલર રેન્જમાં માં કન્સોલિડેશન ચાલી રહ્યું હતું અરાઉન્ડ ટુ સેવન્ટી ફાઈવ થી લઈને ટુ ની રેન્જ હતી રિસેન્ટલી રેન્જ બ્રેકઆઉટ જોયું છે આપણે અને આની અંદર એક સારી એ છે કે ત્રણ વર્ષ જૂની એક બેટ ટ્રેન્ડ લાઈન હતી બે હજાર એકવીસ સપ્ટેમ્બર થી લઈને જે રિસેન્ટલી હમણાં બ્રેક થઈ છે તો એક સારું એવું લુક્રેટિવ લાગે છે કરંટ લેવલ્સ ઉપર અને આવતા ટાઈમમાં સારું એવું રિટર્ન્સ આમાં મળી શકે છે તો આપણે લક્ષ્મી ઓર્ગેનિક્સ બાય કરશું

જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં કોઈ પણ સ્ટોકમાં પર્સનલ પર્સનલ એક્સપોઝર નથી પણ જે અમારા ક્લાયન્ટ છે સબસ્ક્રાઈબર છે એમને રેકમેન્ડ કરેલા હોય એમના પોર્ટફોલિયોમાં હોય એમની એની પોસિબિલિટી પૂરેપૂરી છે તો વ્યુઅર્સને કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એમના ડ્યુ ડેલિજન્સ કરી લેવું જોઈએ એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનો સલાહ લઈ લઈ લેવો જોઈએ થેન્ક યુ ચાંદની હેવ અ ગ્રેટ ડે જી આપના ડિસ્ક્લોઝર્સ આપણે જે સ્ટોક ડિસ્કસ કરી રહ્યા આઈસીઆઈસીઆઈ બેંક લક્ષ્મી ઓર્ગેનિક બોરો રિન્યુએબલ ઓલરેડી અમે ક્લાઇન્ટને રેકમેન્ડ કરી છે એમાં મારી કે ના કોઈ એસોસિએટની છે જી વિને તરફથી ડિસ્ક્લોઝર આપણે ડિસ્કસ કર્યા છે મારી કોઈ પર્સનલ પોઝિશન નથી પણ અમે અમારા ક્લાઇન્ટ્સને એડવાઇસ કરી હોય શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોય શકે છે જી આપ ત્રણેયનો આભાર જગ્યાર અમારી સાથે ખાસ રજોતમાં જોડાઈને તમારી પસંદગી શેર કરી તો રજા લેતા પહેલાં રિકેપ પર નજર કરીએ પવન તરફથી જે ત્રણ સ્ટોક્સ છે સૌથી પહેલાં તો એ જોઈએ ગોકલર્સ એક હજાર એસી અહીંયાથી સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે બારસો પિંચોતેર તેરસો પચાસના લક્ષ્યાંક ધ્યાનમાં રાખીને ત્યારબાદ કોટક મહિન્દ્રા બેન્ક માટેના લેવલ્સ ત્રણથી છ મહિનાનો વ્યૂ સત્તરસો સ્ટોક સ્ટોપલોસ બે હજારના લક્ષ્યાંક માટે એચડીએફસી લાઈફ છસો સી સિત્તેર અહીંયાથી સ્ટોપલો આઠસો પચાસ આઠસો સિત્તેર બે ટાર્ગેટ લેવલ્સ ધ્યાનમાં રાખીને ત્યારબાદ જે અહીંયાથી પસંદગી આપણે જાણીએ જીગર તરફથી આઈસીઆઈસીઆઈ બેંક અગિયારસો પચાસનો સ્ટોપલોસ છે બારસો પચાસ અને બારસો પાસઠના લક્ષ્યાંક ધ્યાનમાં રાખવાના છે બોરોસિલ રિન્યુએબલ્સ માટે ચારસો પાસઠ સ્ટોપલોસ છસો પંદરના

તો એ સાથે જ સમય તેઓ છે આ ખાસ રજૂઆતમાં પસાર્યું છે મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએમ બીસી બજાર